રાજ્ય સરકારે એ પીએલ વન કાર્ડ ધારકોને અનાજ આપવાનું ફ્રીમાં અનાજ આપવાનું શરૂ કર્યું છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આજે તેર એપ્રિલ બે હજાર વીસના રોજ કોને લેવા જવાનું છે અનાજ અને જો તેર એપ્રિલના રોજ ના જવાય તો ક્યારે લેવા જઈ શકશો અને સાથે શું શું લઈ જવાનું છે સંપૂર્ણ માહિતી મેળવીશું અને જો ના મળે તો ક્યાં ફરિયાદ કરવી તો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તો તમામ મિત્રોને જણાવવાનું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેલ લાયકોન પણ દબાવી દેજો તો શરૂઆત કરીએ તો મિત્રો આજે કોને કોને લેવા જવાનું છે તેની વાત કરીએ કે જેનો રેશન કાર્ડનો તો તમારો નંબર છે મિત્રો રેશન કાર્ડ નંબર હોવો જોઈએ બુકલેટ નંબર નહીં પહેલા દિવસે પણ તમને જણાવ્યું હતું કે બુકલેટ નંબર તમારે ધ્યાનમાં નથી લેવાનું શું ધ્યાનમાં લેવાનું છે રેશન કાર્ડ નંબર તે ધ્યાનમાં લેવાનો છે તેની અંદર છેલ્લા નંબરનો જે ઓકડો છેલ્લા નંબરનો જે અંક છે તે જ તમારે ધ્યાનમાં લેવાનો છે તમે તમારું રેશન કાર્ડ ખોલો રેશન કાર્ડની અંદર તમારો છેલ્લો અંક જુઓ છેલ્લો અંક કયો છે તે જુઓ દાખલા તરીકે જો તમારો આજનો છેલ્લો અંક એક અને બે હોય કયો હોય એક અને બે હોય તો તમારે આજે એટલે તેર એપ્રિલ બે હજાર વીસના રોજ અનાજ લેવા જવાનું છે ખાસ જોઈ લેજો રેશન કાર્ડ છે રેશન કાર્ડની નંબર છેલ્લે જો આજે એક અને બે એટલે આજે તારીખથી તેર એપ્રિલ બે હજાર વીસ જો તમારો છેલ્લો અંક એક અને બે હોય તો તમારે એ આજે અનાજ લેવા જવાનું છે પછી જો મિત્રો આગળ જોઈએ તો તમને શું શું મળવાપાત્ર થશે તો તમને દસ કિલો ઘઉં મળશે ત્રણ કિલા ચોખા મળશે એક કિલો દાળ મળશે અને એક કિલો ખાંડ વિના મૂલ્યે મળશે કોઈ પણ પ્રકારનો પૈસો તમારે રૂપિયો આપવાનો નથી એ ખાસ ધ્યાનમાં લેજો પછી મિત્રો પોતાનું રેશન કાર્ડ અને આધાર કાર્ડ તમારે સાથે લઈ જવાનું રહેશે એટલે તમારું જે રેશન કાર્ડ છે અને આધાર કાર્ડ સાથે લઈ જવાનું છે તમારે કૂપન લઈ જવું ફરજિયાત નથી કૂપન મિત્રો કોઈ જરૂર નથી કારણ કે તેનો કોરોના વાયરસનો કોઈ મતલબ રહેતો નથી એટલે તેની કોઈ કૂપનની કોઈ જરૂર નથી તમારે ફક્ત રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લઈ જવાનું છે આગળ જોઈએ મિત્રો કાર્ડ ધારકોને નિર્ધારિત કરેલા દિવસો જ અન અન્નમેળવવા માટે આવવાનું રહેશે અનિવાર્ય સંજોગો કદાચ તમે આજે જઈ શકતા નથી તો તમારે કઈ તારીખે જવાનું રહેશે અઢાર એપ્રિલ બે હજાર વીસના રોજ અનાજ લેવા જવાનું રહેશે તો આજે ના જઈ શકાય તો કઈ તારીખે જશો અઢાર એપ્રિલ બે હજાર વીસના આ રોજ તો મિત્રો બીજું કે તમારા ગામની અંદર મિત્રો એક કમિટી બનેલી હશે જેની અંદર એક શિક્ષક હશે એક તલાટી હશે એક મિત્રો ગ્રામ સરપંચ સાહેબ હશે પોલીસ હશે એ તમામની એક કમિટી બનેલી હશે એ કમિટી ત્યાં નજર રાખતી હશે એટલે તમને તમારો કોઈ પણ પ્રશ્ન હોય અનાજ તમને ના આપતા હોય અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે તેમને અરજી કરી શકો છો ફરિયાદ કરી શકો છો એક કમિટી હશે કમિટી હોય જ તમે પૂછી શકો છો કે ભાઈ કમિટીની અંદર કોણ કોણ છે અને તેમના નંબર પણ તમને મળી જશે એટલે તમે ત્યાં પણ પૂછી શકો છો હજુ કોઈ પણ આ બાબતે કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે જે હેલ્પલાઇન નંબર મિત્રો અન અને નાગરિક પુરવઠાની છે એક હજાર સિત્તોતેર ઉપર તમે ફોન કરી અને જે છે ત્યાં પણ તમે એ નોંધી નોંધાવી શકો છો ફરિયાદ પછી મિત્રો તમારો જો તમારી પાસે તમે સર્ચ કરશો તો મામલદાર સાહેબ અથવા તો નાય મામલદાર સાહેબ પુરવઠા અધિકારી તેમને પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો તમારા જે જિલ્લાના ઓનલાઈન સર્ચ કરશો એટલે તમને મળી જશે નાયબ પુરવઠા અધિકારીની નંબર તમને મળી જશે અથવા તો તેમના હેલ્પલાઇન નંબર ઉપર જે ફોન નંબર છે તેના ઉપર તમે ફોન કરી અને તમારો ફરિયાદનો જે છે એ લાવી શકશો નિરાકરણ તો મિત્રો આ હતી માહિતી એટલે આજે જેમને લેવા જવાનું હોય એ આજે લઈ જજો અને જેમના છેલ્લા અંક એક અને બે જ હોય રેશન કાર્ડના છેલ્લા અંકો ધ્યાનમાં લેવાના છે એક અને બે હોય એ આજે લઈ આવે અનાજ જો ના મળે તો તે મિત્રો અઢાર એપ્રિલ બે હજાર વીસના રોજ લઈ આવશે તો થેન્ક યુ આ બરાબર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત મળીશું આવતા વિડિયો સુધી ત્યાં સુધી રજા લઈશું